હવે આગળ વાત કરીએ તો અંગલેશ્વર ખાતે ફૂડ ઓઇલ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું પોલીસે ઓગણીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામના કૈલાશ ટેકરીમાંથી ફ્રૂડ ઓઇલ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ચાર ઇસમોને બે પોઇન્ટ અઢાર લાખનો ફ્રૂડ ઓઇલ અને ટેમ્પો મરી કુલ ઓગણીસ પોઇન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અંકલેશ્વર સહિત એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી હતી કે ગામના કૈલાશ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના તેના ઘર પાસે મારફતે આઈસર ટેમ્પો નંબર જીજે સોર એ વી જીરો ચાર તેરમાં માં ભરેલ બેરલમાંથી ફૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ કારબામાં તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ ચાર ઇસમો પકડપાના વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું ને ટેમ્પોમાં રહેલ ત્રીસ બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં મરી આવ્યા હતા પોલીસે એક હજાર પાંચસો વીસ લિટર ફૂડ ઓઇલ કિંમત રૂપિયા બે પોઇન્ટ અઢાર લાખ અને દસ ટેમ્પો પાઇપ પકડપાના તેમજ ઇન્ડિયન ઓઇલ કંપનીના નાના સીલ નંગ ત્રણ ફેવિક્વિક મરી કુલ ઓગણીસ પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાપુનગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નુરલ હોડા અબ્બાસ ખાન સુબા ખાન મુકેશ વસાવા કૌશિક ભગુ વસાવા રાકેશ ચિમન રાઠોડને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે યાકુબ પટેલ ટીવી અંકલેશ્વર